ઉનાળાની કાળ ઝાળ ગરમીનો મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને આ ગરમીમાં કોઈ પણ કામ માટે આપણે ઘરેથી બહાર જવાનું થાય અને કામ પૂર્ણ થતા જેવા ઘરે આવીએ તો તમે આ એક મિસ્ટેક તમે કરતા હોય ને તો મિત્રો ના કરતા, કારણ કે જો આ મિસ્ટેક તમે કરશો ને તો તમને લૂ લાગવાના ચાન્સ મિત્રો આનાથી થઈ જાય છે. અને લૂ લાગે તો મિત્રો જેને લૂ લાગે એને જ ખબર પડે કે કેટલી તકલીફ પડે, તાવ આવે, ત્યારબાદ પેટમાં દુખાવો થાય, ઝાડા થઈ જવા, આવી ઘણી બધી હાથના પગના તળિયામાં બળતરા, આવી ઘણી બધી સમસ્યા મિત્રો જો લૂ લાગે તેના કારણે મિત્રો થતી હોય છે. તો તમારે આ મિસ્ટેક તમે કરતા હોય તો ના કરતા, અને એની જગ્યાએ જો તમે કોઈ પણ કામ માટે બહાર જાઓ અને જેવા તમે પાછા રિટર્ન ઘરે આવો ને તો તમે માટલાના પાણી સાથે આ એક વસ્તુનું સેવન કરશો ને તો જાણે તમારા શરીરમાં એસી ફિટ કરી દીધું હોય ને એવી તમને ફિલિંગ આવશે. તમારું શરીર અંદરથી એકદમ ઠંડુ થઈ જશે અને સાથે સાથે તમારા બોડીમાં એનર્જી ગુલ થઈ ગયું હોય, જેમ કે બત્તી ગુલ થઈ ગયું હોય. આવી ગરમીમાં કોઈ પણ કામ માટે બહાર જાઓ ને ત્યારે પાછા તમે ઘરે આવો તો તમારી એકદમ એનર્જી ડાઉન થઈ ગઈ હોય, એકદમ કોઈ કામ કરવાની મજા ના આવે, એકદમ થાકી ગયા હોય ને તો એક ગજબ જ એનર્જી તમને જોવા મળશે. તો એ કઈ વસ્તુ છે, કઈ રીતે સેવન કરવાનું છે, બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી. તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે. અને જો આ વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફટાફટથી અમને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ઘણા બધા લોકો કોઈ પણ કામ માટે જો બહાર જવાનું થાય અને ખાસ કરીને જો 11 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી અત્યારે ભયંકર ગરમી પડી રહી છે અને દિવસે ને દિવસે જેમ જેમ વર્ષો જતા જાય ને તેમ ગરમીનો પારો મિત્રો ઇન્ક્રીઝ થવા લાગ્યો, એટલે વધવા લાગ્યો છે. અત્યારે તમે વાત કરું તો 43-44 ડિગ્રીની આજુબાજુ ટેમ્પરેચર હોય તો મે મહિના સુધી તમે વિચારો કે કેટલી બધી ગરમી પડશે. અને આ ભયંકર ગરમીની અંદર તો મિત્રો ડોક્ટરો પણ સલાહ આપે છે કે તમારે બહાર ના નીકળવું જોઈએ, અને બહાર નીકળવાનું થાય તો તમારે વિયરિંગ માસ્ક છે, ત્યારબાદ કોટનનું કપડું છે એનાથી તમારે કવર કરીને રાખવું, તમારે નીકળવું જોઈએ, આંખ ઉપર તમારે ગોગલ્સ રાખવા જોઈએ, આવી તમારે આ બાબતો તમારે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. અને સાથે સાથે મેં તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું મિત્રો કીધું હતું કે જેવું કામ પતે તેવા આપણે બહારથી ઘરે આવીએ ત્યારે આ એક કોમન મિસ્ટેક બધા કરતા હોય છે જેના કારણે લૂ લાગે છે. તો એ મિસ્ટેક છે મિત્રો ઠંડા પાણીનું સેવન, એ પણ પાછા ફ્રીજનું. જી હા મિત્રો, હવે એવા આપણે જેવા બહારથી આપણે ઘરે રિટર્ન આવીએ તો ખૂબ પસીનો થયો હોય, ખૂબ થાક્યા હોય, નિરાતે આપણે સોફામાં ચેરમાં આપણે ઘરે આવીને બેસીએ તો પહેલી યાદ મિત્રો પાણીની જ આવે. પરંતુ જો તમે પાણી તમને તરસ લાગી હોય આવી ભયંકર ગરમીમાંથી જેવા ઘરે આવો તો તમારે નિરાતે થોડો સમય સુધી તમારે એકદમ રિલેક્સ બેસવાનું, એકદમ પંખા નીચે તમારે કોઈ ઠંડકવાળી જગ્યા હોય તમારા ઘરમાં ત્યાં તમારે બેસવાનું, ડાયરેક્ટ એસીમાં પણ નથી જવાનું. આ બાબતનું પણ તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને પાણી ફક્ત માટલાનું જ તમારે પીવાનું છે. અને વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને મિત્રો એવું કીધેલું હતું કે પાણીની સાથે સાથે એક વસ્તુ તમારા મોઢામાં મૂકવાની છે બરોબર, એને તમારે ચાવીને ઉતારવાની છે અને ત્યારબાદ માટલાના પાણીનો એક ગ્લાસ તમે ઘૂંટડે પીવો છો ને તો તમારી બોડીમાં જાણે અંદરથી એસી ફિટ કર્યું હોય એવું લાગશે. તો એ વસ્તુનું નામ છે મિત્રો દેશી લાલ ગોળ. જી હા મિત્રો, દેશી લાલ ગોળ. જેવા તમે ઘરેથી બહાર આવો નિરાતે તમે બેસો, એસીમાં તમારે નહીં બેસવાનું, પંખા નીચે તમારે બેસવાનું, અને સાથે સાથે તમારા ઘરે જે દેશી લાલ ગોળનો નાનો ટુકડો હોય 1/2 થી 1 ઇંચ જેટલો તમારે ટુકડો લેવાનો અને તમારા મોઢામાં મૂકીને બરોબર ચાવવાનો છે અને ત્યારબાદ એનો રસ તમારે ઉતારવાનો અને એના 5-10 મિનિટ બાદ તમારા માટલાના પાણીનું સેવન કરવાનું છે. જ્યાં મિત્રો ફ્રીજનું પાણી તમારે પીવાનું જ નથી, કારણ કે જો ફ્રીજનું પાણી પીશો તો મિત્રો આવી ભયંકર ગરમીમાંથી જેવા તમે બહાર આવશો તો તમારું બોડીનું અંદરનું જે ટેમ્પરેચર છે અંદરનું તાપમાન છે ઇમ્બેલેન્સ થઈ જાય, જેના કારણે મિત્રો લૂ લાગવી, હાથ પગમાં બળતરા, આવી ભયંકર મિત્રો બીમારીઓ મિત્રો આના કારણે મિત્રો થઈ શકે છે. તો તમે આટલું ખાસ તમે ધ્યાન રાખજો. ગોળ છે એ નેચરલ ગ્લુકોઝનું કામ કરે છે, એટલે કે જો તમે ગરમીમાં બહાર જાઓ તો તમારા બોડીમાં સોલ્ટનું પ્રમાણ ઘટી જાય, ગ્લુકોઝનું પ્રમાણ જો ઘટી જાય જેના કારણે લૂ લાગવા, ચક્કર આવવા, માથામાં દુખાવો થવો, અશક્તિ, આવી ઘણી બધી મિત્રો સમસ્યા થતી હોય છે. તો તમારે આ ઉપાય તમારે અવશ્ય કરવાનો અને આ બાબતોનું મિત્રો તમે ધ્યાન રાખશો ને તો ઉનાળાની અંદર લૂ લાગવાથી તમે આસાનીથી બચી શકો છો અને હેલ્ધી અને એક સારી લાઈફ તમે મિત્રો જીવી શકો છો. આશા રાખું છું કે તમને આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હશે. જો તમને માહિતી પસંદ આવી હોય તો
આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. અને જતા જતા મિત્રો, એક બીજી પ્લસ બોનસ ટીપ તમને આપું છું કે જેવા તમે કોઈ પણ કામ કરીને પાછા ઘરે આવો, તો મેં તમને કીધું ગોળ તો તમારે ખાવાનો છે, પાણી પણ તમારા માટલાનું પીવાનું છે, અને સાથે સાથે તમારા ઘરે કોઈ ટબ હોય, તગારું હોય, તો તેની અંદર તમારે એકદમ તમારે ઠંડુ પાણી તમારે ફ્રીજનું નહીં લેવાનું, એકદમ નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી લેવાનું, અને તેની અંદર, અને આ પ્રયોગ મિત્રો રાત્રે સૂતા પહેલા તમારે ગરમીની અંદર એક વખત કરી દેવાનો છે, કે કોઈ પણ તગારા અથવા જે ડોલ હોય એમાં પાણી લેવાનું, તમારે લગભગ એકાદ બે ઇંચ જેટલું તમારા જે પગના તળિયા ડૂબે તેટલું પાણી લેવાનું, અને તેની અંદર તમારે એકાદ દોઢ ચમચી જેટલું તમારા સિંધવ મીઠું, એટલે કે જેને રોક સોલ્ટ આપણે કહીએ છીએ, રોક સોલ્ટ નાખીને તમારા નિરાંતે મિત્રો તમારે ઊંઘ્યા પહેલા, એટલે સુવાનું જે પણ શિડ્યુલ હોય એના પહેલા પહેલા તમારા આ તમારા પગ તમે બોળો છો ને, તો આખા દિવસના જે પણ ગરમી તમારા શરીરમાં હશે એ એબ્ઝોર્બ થઈ જશે, પાણી એબ્ઝોર્બ કરી લેશે વધારાની ગરમી જે પણ હશે, અને તમને સારી ઊંઘ આવશે, બોડીમાં એક અલગ એનર્જી પણ આવશે. તો મિત્રો ટીપની સાથે સાથે આ ઉપાય પણ અવશ્ય કરજો, જેથી કરીને ઉનાળામાં ઘણી બધી બીમારીઓથી તમે આસાનીથી બચી શકો છો. ધન્યવાદ.